માતા જશોમતી કનુડા ન મેલો અછિયા ન મેલો રામ રામ ડાયરા ને બધા રામ રામ. હું છું જગાભાઈ આહીર, ગામ ટીકર. અને આજે જે ગામડા અમારી સૌરાષ્ટ્રની રસધારા ચેનલ દ્વારા જે ગામડાની જૂની સંસ્કૃતિ, ગામડાની જૂની કલાઓ જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે એને ઉજાગર કરવા માટે ગામડે ગામડેથી માહિતી લઈ, કલાઓની માહિતી લઈ અને લોકો સુધી પહોંચાડવા માટે અમારી સૌરાષ્ટ્રની રસધારા ચેનલ આજે માંગરોળ તાલુકાના રહીજ ગામે કે જ્યાં વર્ષો જૂની કાનગોપી કીર્તન મંડળી હાલતી હાલે છે એમને સાથે વાર્તાલાપ કરવા માટે આજે માંગરોળ તાલુકાના રહીજ ગામે પધાર્યા છીએ. તો હવે આપણે અહીંયા જે રહીજ ગામના જે કીર્તન મંડળીના જૂના વડીલો છે, જે વર્ષોથી કાનગોપીની અંદર સેવા આપી રહ્યા હતા, એમની સાથે વાર્તાલાપ કરવા જઈએ છીએ. તો ચાલો આપણે મળીએ એ વડીલોને અને જાણીએ કે આ કલા કેવી રીતની હતી અને કેવી રીતે એ કલા રજૂ કરતા. તો જઈએ આપણે વડીલો પાસે. રામ રામ બાપા. રામ રામ. મજામાં બધા? મજામાં બાપા. અમે સૌરાષ્ટ્રની રસધારા ચેનલમાંથી આવીએ છીએ. બહુ સારું. અને આપણે આ જૂની ગામડાની સંસ્કૃતિ, ગામડાની કલા જે ધીમે ધીમે જતી રહી છે એને લોકો સુધી પહોંચાડવા માટે અમે તમારી સાથે વાર્તાલાપ કરવા આવ્યા છીએ. અને અમને જાણવા મળ્યું છે કે તમારા ગામમાં વર્ષો જૂની અને વર્ષોથી આ કાનગોપી કીર્તન મંડળી હતી વર્ષો જૂની. તો દાદા, તમારે એને વાત કરીએ કે આ તમારી મંડળીની શરૂઆત કેટલા વર્ષો પહેલાં થઈ અને આ મંડળીનો મુખ્ય હેતુ શું હતો કે કેના માટે આ મંડળીની શરૂઆત થઈ, કેટલા વર્ષો પહેલાં થઈ? 82 સાલથી અમે ચાલુ કરી અને ગાયો માટે સારું કર્યું. અમારે ગૌશાળા માટે, ગૌશાળા માટે 1982 માં શરૂઆત કરી. તો ઘણા વર્ષો પહેલા. અને ગાય માતાના ઘાસચારા માટે અને ગાયું માતાના નિભાવ માટે. નિભાવ માટે બહુ સારું કહેવાય દાદા, સારી વાત કહેવાય. ગાયું માટે તમે ઘણા વર્ષો ત્યાં શરૂઆત કરી. તો હવે દાદા, હું તમને પૂછું કે આ મંડળીની જ્યાં દાદાએ કીધું કે 1982 માં શરૂઆત કરી, તો આ શરૂઆત કરવામાં કેવી રીતે તમે આ મંડળીની શરૂઆત કરી અને આનો તમને એવું ક્યાંથી થયું કે આ મંડળી આપણે કરવી જોઈએ, મંડળી ચાલુ કરવી જોઈએ? અને મંડળી શરૂઆત કરી તો શરૂઆતમાં થોડી ઘણી તમને તકલીફ પડી છે, મુશ્કેલી પડી છે, તો કઈ કઈ મુશ્કેલી પડી ને કેવી રીતે તમને આ શરૂઆત કરવાનો વિચાર આવ્યો એ આપ મને કહેશો? હા, તો અમારા ગામમાં પહેલાં લુનાળાની મંડળી રમવા આવતી, બરાબર. પછી આપણે એમ થયું કે આવી આપણે મંડળી ગોઠવીએ તો આપણે ગાયુંનો આપણા ગામમાં ગામમાં પૈસા રહે ને ગાયુંના પૈસા આપણે ત્યાં રમવા જઈએ, શીખી મંડળી શીખી તો આપણે રમવા જઈએ તો પૈસા આવક થાય, ગામમાં આવક થાય. તો તમે આ મંડળી શીખવાનું નક્કી કર્યું, શીખવા માટે પહેલા તમે કેવી રીતે શરૂઆત કરી? પહેલા અમે તો શરૂઆત એવી કરી કે શંકર બાપાનું મંદિર છે ત્યાં અઠવાડિયુંથી છોકરા રહેતા, ત્યાંથી અમે બધા અહીંયા શીખવા આવતા પહેલા. એટલે ગામના ટૂંકમાં યુવાનોને એક 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 કરીને ભેગા કર્યા, ભેગા કર્યા. પછી ત્યાં ત્યાં એમ થતું કે આપણે છેટું પડે, પછી અમારા ગામમાં લાખણમાનું મંદિર છે ત્યાં અમે બધા છોકરા ભેરા થઈને મંડળી શીખતા. પછી અમને એમ વિચાર આવ્યો કે હવે આપણે આ મંડળી આપણે બનાવવી બધાને અને આપણે ગામમાં ને ગામમાં પૈસા રહે, ત્યાંથી આપણે મંડળી લઈ આવીએ તો પૈસા દેવા ન પડે. એટલે ધીમે ધીમે શરૂઆત કરવામાં તમને તમારા ઘર તરફથી, પછી મિત્રો સર્કલ તરફથી, તમારે હેરોન તઈ અંદાજિત તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 20 વર્ષ ના થાય. તો આ શરૂઆત કરી તઈ તમને બીજી શું શું તકલીફ પડી? દાખલા તરીકે કોઈને ગમે ન ગમે, પછી ઘેરેથી તમારે કાયમી જાવું આવું શીખવા જાવું, તો એ વિશે જણાવશો કેવી કેવી તકલીફો પડી? હા, એમાં તો તકલીફ તો પડે બાપા. પછી આપણે હવે ઉઠવા મોડું થાય તો ઘરના એક ગમકાવે કે આ રમવા જતા અટાણા લાગી હુવાય. પછી કહો હવે ભાઈ કાલ વહેલા ઉઠશું ને તોય અમને એવી લાગણી ભગવાન ની લાગે, કૃષ્ણ ભગવાન ની, કે અમે 500 છોકરા હતા ને એ લાખણમાં, એમાં લાખણમાં મંદિર છે ત્યાં અમે શરૂઆત કરી, બરોબર. ને અમારા હુમાયતભાઈ ત્યાં અમારી મેરીજ રહેતા, બધા બધા યુવાનો બધા હતા. પછી આ ભાઈ કે તમે રમો, હું તમારા ભેરો છે, તમને ટેકો આપી હું. પછી અમે બધા રમવા વેર ગયા કાયમ હાજી, અમે ત્યાં મંડળી શીખતા, બરોબર.
પછી એમાંથી બધાને મજા આવે કે આ છોકરા તો ચાર થઈ જાય એમ છે. પછી આ રમતા તો શીખતા હશો અને રમતા હશો તો કોઈક દાંત કાઢતા હશે તો એવું બન્યું હોય છે ને, ગરમ લાગતી હશે, એવી તકલીફ તો પડી છે. એમાં શું થતું, આમ કોઈ હસી મજાક કરતા, કોઈ મસ્કરી કરતા કે એવું કઈ થતું? હા એવું તો થતું હોય ને, આ બેઠા હોય બધા કે આલા થોડા શીખીએ. તો અમને એક જ લાગણી કૃષ્ણ ભગવાન ઉપર કે બાપા તારે જીમ કરું, બાકી મારી મંડળી તો શીખવી હતી. પછી અમને ભગવાનની એવી રધી મૂકી કે અમે એ પાંચ છ છોકરા હતા ને એને એવી મંડળી રમતા આવડી ગઈ ને બામણવાડાથી જીવાભાઈને અમે બોલાવ્યા. આવી રીતે ટૂંકમાં મંડળી ની શરૂઆત કરી ને, આમ પેલા થોડાક દાંત કાઢતા ને મજાક કરતા ને ઘેરે થી તકલીફ, છતાંય ગૌ માતા નું કાર્ય હતું, તમારે શીખવાનો ધ્યેય હતો અને દ્વારકાધીશ ઉપર તમને વિશ્વાસ હતો એટલે તમે શીખી ગયા. હવે દાદા તમને પૂછું કે આ જે શરૂઆત કરી તો તમારા સાથી કલાકારો ની જરૂરી છે ને થોડા ઘણા વાજિંત્રો ને વગાડવા વાળા સાધનો ની જરૂર, એ વ્યવસ્થા તમે એ કેવી રીતે ભેગું કર્યું ને કેવી રીતે વહાવ્યું? એમાં શું છે કે ભાઈ કે અમારે આ બધા મિત્ર મંડળ એક જ ભેગા મળી અને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે 5 રૂપિયા ખર્ચ આવે તો અમે જોઈએ તો ખરા, તો બધાએ મળી સંગઠન 5-5 રૂપિયા કોઈ જેવો માણા 5-25 રૂપિયા આપી, કોઈ પેટી વહાવી, કોઈ જાન વહાવ્યા, કોઈ આપણે વસ્ત્ર પહેરવાના, કોઈ સખો બને, કોઈ કાન બને, જે જેના હો ને એ પ્રમાણે શરૂઆત કરી આગળ. અને અમારે મંડળીનો બાહોલ બહુ સારો હતો, બહુ હાઈ કે હજી અમારે મંડળી સારું છે અને બહુ બહાર હતું, બધાને એકાંત સારી હતી, એકબીજાનો સાથ સહકાર, ગામનો સાથ સહકાર સારો, પછી આજુબાજુનો સાથ સહકાર સારો, એટલે એ પ્રમાણે અમારે શરૂઆત કરી. અને પછી અમારે સાજિંદા આ બધા ઘણા ભેગા હોય, કોઈ જાન વગર, કોઈ પેટી વગર, એવું બધું અમે શરૂઆત કરી. એટલે ટૂંકમાં પહેલાં તો એ બધું પૈસા થોડા થોડા ઉઘરાવી ઘરના ખિસ્સાના બધાના 5-5 રૂપિયા તઈ તો 5-5 રૂપિયા કાઢીને વહાવ્યું. પછી આની અંદર આ કૃષ્ણ આ જે કાનગોપી મંડળી છે એમાં પોશાક પહેરવા વાળા એ છે ને અલગ અલગ કે આને આ બનવાનું આને આ બનવું, એ કેવી રીતે પોશાક પહેરવામાં જો સખો હતો? પછી રાધાજી, પછી ગોપી, કોઈ કાન. હવે એમાં અમારે આ પાત્ર દેવાજભાઈ છે ને, એ પાત્ર રાધાજીનું છે, એટલે આપણે મૈયારણ બની અને 2 વાગ્યાનો પ્રોગ્રામ થાય પછી શરૂઆત આવે, માથે મહિના માઠ ભેડા કીર્તન બીર્તન ઉપાડી અને એની જમાવટ દેવાજભાઈ કરે, એટલે એ દેવાજભાઈ તમને. એટલે દેવાજભાઈ રાધાજી થતા અને મયારણ થતા, તો દેવાજભાઈ આ જે પાત્રો છે કૃષ્ણ ભગવાન ને ગોપી ને મયારણ એને જવાનું હોય તો કેવી રીતે વારા ફરતી વારો આવતો કે કેવી રીતે આખી રાતનો કાર્યક્રમ કેવી રીતનો રહેતો? એમાં શું હોય કે આપણે 12 વાગે ને પેલા 10 વાગ્યાથી રાધાજી ને કાનુડો હોય જાય, પછી 12 વાગ્યા ઢોકળા હાળી ગયા કે 12 વાગ્યા પછી માથે મહીનું માટ લઈ અને મયારણ જાય, રાધાજી મયારણ તો પછી શૈલે આવે, પછી એ જતા પછી કીર્તન મેં કરતા ગુરુ મારે માથે મહિના ભર્યા માઠ. પેલા તો આવે છે કાનુડો માયગોરે દેની જશોદા મૈયા, આજુની રાત અમે રંગ ભરી રમશું, એ પેલા કીર્તન રાધાજી બોલવાનું. પેલા રાધાજી ને હું દેશ માં આવતો, હા તો એ એક એક એકાધા કીર્તન ની ઝલક પેલા શરૂઆત ની એકાધા કીર્તન ની ઝલક સંભળાવશો? કાનુડો માયગો મુને જોને જશોરે મૈયા મોહન માયગો જોને, આજુની રાત જમે રંગ ભરી રમશું. એ પરભાઈ તે પાછો માગી લો ને જશોરે મૈયા કાનુડો માયગો જોને. આવી રીતના રાધાજી પેલું કીધું, તો પછી કૃષ્ણ ભગવાન રાધાજી આવતા, પછી મયારણ નું પાત્ર આવતા, તો એમાં કેવી રીતનું રહેતું? મયારણ ના આપડે દ્રેસ પહેરીને આવી એટલે ગુરુ મારી માથે મહિના ભર્યા માટ એ કીર્તન બોલવાનું, એટલે મયારણ નું કીર્તન, તો એની એક 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 ઝલક એ મયારણ ના કીર્તન ની. બોલાડીએ
એટલે આ મયારા પછી આ કીર્તન પૂરું થઈ જાય પછી મયારા નું કેવી રીતનું પાત્ર આવતું? પછી મય વલોણો કરવા માટે સાંજના દૂધ ગરમ કરીને દહીં મેળવવું પડે અને દહીં મેળવેલ હોય પછી ખરેખર ગોરી રાખતા રવાઈ રાખતા ખાલી સાઈસ ન ફરે ખાલી એમ એમાં અંદર ગોરીમાં આવી પછી દહીં નાખી અને કાનુડો રાધાજી અને જે કૃષ્ણ રૂપને બાળ સ્વરૂપમાં એકાબીજા એમાં સાઈઝ ફેરવી અને એના જે કંઈ બોલવાનું થાય બોલતા જાય અને પછી આ બધાયના જે એમાં માખણ જે આપણે નીકળ્યું હોય એને મિશ્રી બનાવી અને બધાયને એનો પ્રસાદ આપતા જેટલા બેઠા હોય એટલા બધાય જો બધાયને આપવાનું. હા તો આ મય વલોણાનું જેમ કાકાએ કીધું એમ એમાં એમાંય કીર્તન આવતું છે ને? હા આવેથી તો ઈ કીર્તનની ઝલક ઈ કીર્તન અમારા તબલા લઈને એમાં બોલવાનું સાથ સાથે ઝલક સાથે પેટી તબલા પેટી તબલા બોલવા તો સાથ લઈને સાથ સાથમાં સંભળાવો હા સાથ સાથમાં હાલો સાસુ ફેરવતા તો એના એક કીર્તન હશે ને તો એને એક કીર્તન ની ઝલક સાથ સાથે બતાવો. રાજા તો મરી ગયા અને આ સબ દે છોડી દીધા એ આ સબ દો આ બધાએ વિસારિયા અરે રે એના સુધરી ગયા છે આકાશ માતા જશોમતી કનુડા ન મેલો
માણસો જેને જોયા જ કરે એવો કોણ બધા મોજી લો માણસો છે ને વધારે જો હવે આ તમારી કીર્તન મંડળી ની શરૂઆત થઈ કીર્તન મંડળી અત્યાર સુધી હાલી તો એમાં દાદા હવે તમને પૂછીએ કે આ કીર્તન મંડળીમાંથી તમે ગૌ માતા માટે અત્યાર સુધીમાં કેટલું ભંડોળ ભેગું કર્યું, કેટલા પૈસા ભેગા કર્યા, કેટલું ગૌ માતા માટે કાર્ય કર્યું, અને તમે આ પ્રોગ્રામ ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ કેવા કેવા પ્રસંગોમાં કર્યા? અમે ભાઈ ખરેખર જગાભાઈ જે અમારી આ મંડળી છે હા ખરેખર તન મન ધનથી સેવા કરતી હતી કે જે કોઈ પણ એમાં મંડળીમાં જતા એક રૂપિયો લેતા નહીં. આ બધા મજૂરી માણસો દિવસનો મજૂરી કરે અને અમને આમંત્રણ આવે કે ભાઈ અહીંયા તમારે મંડળી લઈને આવવાનું છે,
કોઈની આ સપ્તાહ હોય, ભાગવત સપ્તાહ હોય, ત્યાં અમારી મંડળી જતી આજોઠા ગેલ ગીર માધુપુર આદરી અને ગરનાળા રાજકોટ જિલ્લાનું એક જે કણબુ પટેલ નું ગામ છે ગરનાળા, ત્યાં મંડળી અમારે ગઈ હતી. બીજે ક્યાંય ક્યાંય મંડપ હોય એટલે અમારે જવાનું, એટલે એવું કે અમે અમારે સ્વ ખર્ચે અમે આ સમિયાણું વહાવ્યું હતું માંડવા, એટલે એટલે મંડપ મેળામાં જાઓ રામાપીનો મંડપ મંડપ ત્યાં તો કોઈ સામે ગરધણી તો હોય નહીં, તો ત્યાં તમે કેવી રીતના તૈયારી કરીને જતા? અમારા માંડવા અમે બનાવ્યા હતા હા આ મંડળીમાં, એટલે માંડવા બનાવ્યા, માઇક આખું તમામ જે એમ્પ્લીફાયર એનું જે કંઈ જોઈએ છે એટલે જનરેટર વહાવ્યું હતું, અને અમારા અહીં બાજુમાં લોજ મંડપ હતો અને રાતના લાઇટ વહી ગઈ બાર હાડા બહેરી, એટલે અડધા મંડપની અંદર અમારે જનરેટરની લાઇટ આપી હતી. મંડપ હોય મંડપમાં તો જે કઈ પૈસો થાય એમાં લઈ આવવાનો, એમાં જે અમારી ટીમ છે ને અહીંયા સા પાણી પાતી, જે સા પાતા એમાં સેવા કરતા અને ખાંડ છે અને દૂધ જોઈ આજુબાજુમાંથી ગમે એટલું માણસ અહીંયા બેઠું હોય, નહીં તો 200 માણસ બેઠું હોય એ બધા સાની કેટલી અમારું આટલી, અને એમાં જે કઈ આ ભંડોળ થયો એમાં અમારે આ ગામની આથણી બાજુ દરિયા કિનારો છે ત્યાં 20 વીઘા જમીન જાત મહેનત અહીંયા એવી જગ્યા પડી હતી એનું આખું આ બધા મહેનત કરી વંડી સણતા, વંડી સણી જેની દિવાલ બનાવી એ બધા સેવા કરીને બનાવી ગાય માતા હતું, અને બધા એમાં એ પોતાના બળદગાડું લઈ જાય એમાં વાવણી કરવા જાય એમાં હાથી આપતા હતા, અને જે કંઈ ભંડોળ થયો અત્યારે હજી હાલમાં અમારે જે આ ગૌશાળા ચાલે છે એમાં એ ભંડોળ હજી સદીનો એમનો હાલતો હતો, હવે પછીનો જે કાર્યક્રમ છે એ બધા ટીમ આખો પડગમવા જ નાખ્યું. પણ અમારું જે આ કીર્તન મંડળી હજી અત્યારે છે હજી હવે અમારે વેહ નથી પહેરતા, બહાર ગામ ગમે અમને આમંત્રણ મળે કે ભાઈ તમારું આ મંડળ લઈને આવો તો અમે કંઈ પણ લેતા નથી, હજી પણ અમારે ચાલુ છે. એમાંથી જે પૈસો આવે અમે અહીંયા ગૌશાળામાં જમા કરી અને જે માણસ અમને પૈસા આપ્યા હોય એના નામને પોઈન્ટ સમી ફાડી નહીં લોકોને તો આ મંડળીની અંદર અટાણ સુધી તમે આયકી એટલા વર્ષો થયા બધે ગયા અને ગૌ માતા માટે જે મહેનત કરી તો અત્યારના એમાં કેટલાક યુવાનો જોડાણા અને હવે પછીના યુવાનો છે ઘણા બધા જોડાણા આવી છે, કેટલા જોડાણા હવે પછી તમે યુવાનોને હું કહેવા માગો છો? એટલે અમારો ભાવ એવો છે કે જેમ બને એમ આ ધાર્મિક વૃત્તિની અંદર અને જ્યાં જ્યાં આવું ધાર્મિક પ્રસંગ થાય એમાં જેટલા માણસો વધારે જોડાય તો અમે બધાને વધારેમાં જોડાવા માગીએ, અને અમારા જે રહેજની અંદર તમે અમારી મુલાકાત લીધી અને ખરેખર અમારા આખા રહેજના આજે તમે રોશન કર્યું, કારણ કે જે અમારે ખરેખર આવી એ લાગણી છે કે આ બધા જે આમાં જોડાણા અને અમારા ગામના બધા કીર્તનિયાના અટાણે તમે જ્યાં રસધારા ચેનલમાં જાય ત્યાં અમારી કાયમને માટે યાદી રહી, અને તમારું ખરેખર આ ચેનલનું બહુ કામ તમારું સારું છે અને તમારો ખરેખર આભાર. બોલો કૃષ્ણ કનૈયા.